જીવનના નાના નાના પ્રસંગના ચિત્રો આપણે
ગુજરાતના જે અલગ અલગ સંપ્રદાયમાં માનનારા લોકો હતા, જેમ કે શૈવ સંપ્રદાય છે, વૈષ્ણવ સંપ્રદાય છે, તો અલગ અલગ સંપ્રદાયમાં માનનારા લોકો વિશેની માહિતી, એ ટાઈમનું જે સામાજિક જીવન હતું, કેવી રીતે લોકો જીવતા હતા, તેવા સામાજિક જીવન વિશેની માહિતી પણ એનું પ્રતિબિંબ છે ચિત્રો પરથી. આપણને એ ટાઈમ વિશેની માહિતી થોડી પ્રાપ્ત થાય કે એ ટાઈમમાં લોકો આ રીતે જીવન જીવતા હશે, આ રીતે પહેરવેશ પહેરતા હશે, કે આવા ઉત્સવ ઉજવતા હશે. જેમ કે મેં રાજાશાહીની વાત કરી તમને, આપણે રાજાશાહીના ટાઈમમાં આપણે કંઈ જોયું નથી, પણ કંઈક ટીવી સિરિયલો ટીવી ઉપર આવતી હોય તો એ ટીવી સિરિયલો ઉપરથી કાં તો આવા જે પ્રાચીન જે ચિત્રો દોરાયેલા છે એ ચિત્રો ઉપરથી આપણને માહિતી મળે છે કે આવા રાજાઓ હતા, આવા મહેલમાં રહેતા હતા, આવા પોશાક પહેરતા હતા. તો આ જે પણ અલગ અલગ ચિત્રો આપણને મળી આવે છે એ જે તે સમયનું પ્રતિબિંબ છે, આપણને જે તે સમયની એ માહિતી આપે છે. તો અહીંયા ચિત્રકલા વિશે આપણે જોયું, ચિત્રકલામાં લઘુચિત્રો જે લઘુચિત્ર નાના કરતા ચિત્રો જે લઘુચિત્રો તરીકે ઓળખાય છે એના વિશે જોયું. હવે આગળ આપણે ચિત્રની જે શૈલી છે એના વિશે જોઈએ. કાંગડા શહેરની બીજા પહાડી વિસ્તારની ચિત્રકલા તરીકે
ગાય અને ધર્મ પ્રત્યે પોતાનો જે પણ ધર્મ પાળતા હતા એ ધર્મ પ્રત્યે
તમે પદ્માવતી નામનું પિક્ચર જોયું છે મિત્રો, એમાં પણ એ રજપૂતાણી છેલ્લા શ્વાસ સુધી જેમ રજપૂતો લડતા હતા એ જ રીતે એમની સ્ત્રીઓ રજપૂતાણીઓ પણ પોતાના જે રાજ્ય છે રાજ્ય માટે એ નિડરતાથી એ કોઈ પણ જરા પણ શરમ સંકોચ વગર જરા પણ ડર્યા વગર એ સામેનો જે પણ દુશ્મન હોય એની સામે નિડરતાથી લડતી હતી અને એ હતી આપણા રાજસ્થાનની રજપૂતાણીઓ. તો આ રજપૂતાણીઓની પણ સુરવીર ગાથા એ આપણને એ આ જે રાજસ્થાન છે રાજસ્થાનમાંથી જોવા મળે છે. તેઓ જીવન મરણ વચ્ચે જોડા થાય છતાં પણ પોતાનો જીવ આપવા માટે પણ તૈયાર હતા. પદ્માવતી કે પિક્ચર જોયું છે કીધું એમાં પણ તમે જોજો કે એ છેક સુધી પોતાના દુશ્મન હોય એ પોતાનું રાજ્ય કોઈ પણ કોઈ બીજાને આપી શકે નહીં, છેક છેલ્લા શ્વાસ સુધી એ પોતાના રાજ્ય માટે એ પોતાનો જે પણ સ્થળ હોય એ છેલ્લા શ્વાસ સુધી એ પોતાનું રહે એ માટે એ છેલ્લા શ્વાસ સુધી લડતા હતા. અહીંયા સતી પ્રથા નો એક રિવાજ પણ જોવા મળતો હતો. સતી પ્રથા એટલે પોતાના પતિનું